આ છે અમદાવાદનું લો ગાર્ડન. ફ્રેન્ડ સર્કલ અહીંયા આવીને ખૂબ એન્જોય કરતું હોય છે. સરસ મજાના બેસવા માટે બાંકડા છે. ખૂબ વિશાળ છે અમદાવાદનું લો ગાર્ડન. હું તમને ચાઇલ્ડ ઝોનમાં લઈ જાઉં, ત્યાં તમે જોઈ શકો છો કે નાના બાળકો મજા કરી રહ્યા છે. લપસાણીઓથી માંડીને હિંચકાઓથી માંડીને ખૂબ અહીંયા રમત ગમતના સાધનો છે. જોઈ શકો છો, વાવ, અદ્ભુત. લપસાણી, વાવ, નાના છોકરાઓ સરસ મજા લપસાણી રમી રહ્યા છે. વડનું ઝાડ, સરસ મજાનું આકાશને આંબે વડનું ઝાડ છે. અહીંયા છોકરાઓ એક્સરસાઇઝ કરી રહ્યા છે, તમે જોવો છો. હિંચકા ખાઈ રહ્યા છે. સ્વચ્છતા જાળવો, ગાર્ડન સ્વચ્છતા અનિવાર્ય છે. બહાર ઓનેસ્ટી માંડીને અશરફીમાંથી માંડીને ઘણા બધા ફૂડના સ્ટોલ છે, અહીંયા આવો એટલે મજા જ મજા. આહા, સ્વચ્છતા આ ગાર્ડનનો મેઇન મોટો છે. તમે જોઈ શકો છો અહીંયા પાણીમાં કેટલો સરસ મજારો નજારો. એક નાનકડો સરસ મજાનો બ્રિજ બનાવવામાં આવે છે. ને કા બીજું
જોવા લાયક અહીંયા તમે જોવો છો, મસ્ત પથ્થરોથી સરસ મજાને બેસવા લાયક છે અહીંયા. વિશાળ છે, ખૂબ જ વિશાળ લો ગાર્ડન છે મિત્રો. ફરી ફરીને થાકી જાઓ એટલું વિશાળ અમદાવાદનું લો ગાર્ડન, જે હેપી સ્ટ્રીટના નામે ઓળખાવા લાગ્યું છે હવે તો. આ બગીચો તમારો આપણો છે, આપણા શહેરની શોભા છે, તેની રમણીયતાને જાળવી રાખવી એ આપણી ફરજ છે, એ આ સ્લોગન છે આ બગીચાનું. હવે હું એક્ઝિસ્ટ ગેસ્ટ તરફ આવી રહ્યો છું. બહાર ઠેર ઠેર અહીંયા આવો તો ખાવા પીવાની મજા જ મજા. ગોલગપ્પાથી માંડીને આઈસ્ક્રીમથી માંડીને દાબેલી, વડાપાઉં, પીઝા, તમામ ફાસ્ટ ફૂડ મિત્રો અહીંયા મળી રહ્યું છે. ચોળાફળી, ખીચું, તમે જોઈ શકો છો અદ્ભુત નજારો. અમદાવાદનું શોભા છે લો ગાર્ડન. ચણા ચોર ગરમ ફરી હેપી સ્ટ્રીટ તરફ આવી રહ્યા. ફરીને બહાર ખૂબ જ રેસ્ટોરન્ટ, અહીંયા આવો તો ચણિયા ચોળીથી માંડીને ખૂબ સારા કપડાં રિઝનેબલ રેટમાં મળતા હોય છે. તમે જુઓ છો ખૂબ જ લાંબુ બજાર છે ચણિયા ચોળીનું. તો મિત્રો આવો અને લો ગાર્ડનની અવશ્ય મુલાકાત લો.